નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન ઉદાહરણ સહિત સમજાવો. પહેલા તો આલ્કોહોલનું ઓક્સિડેશન હું તમને આમાંથી ટૂંકું કહેવાનો છું, પણ તમને પહેલા આ સમજી લો, પછી એને શોર્ટકટ યાદ પણ રાખજો. 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન ઉદાહરણ સહિત સમજાવો. તો પહેલા તો જો આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ તેમાંના OH એટલે કે એક તો આ બંધ તૂટશે સાહેબ, હા, અને એક કયો, એક આ તૂટશે તો કે હા, બંનેમાંથી એક એક સંયોજકતા ઓપન થશે તો કે હા, તો આ કાર્બન ની અને ઓક્સિજન વચ્ચે ડબલ બંધ બનશે તો કે હા. સમજી ગયા? શું બને? ડબલ બંધ. ઓકે, ઓક્સિડેશન કરતા કોણ કોણ છે? ઓક્સિડેશન કરતા તો ભાઈ KMnO4 છે, K2CH2O7 છે, Na2CH2O7 છે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે અને CrO3 છે. હવે તમારે એના ઉદાહરણ લેવાના છે. તો ઉદાહરણ નંબર 1, 1 ડિગ્રી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ માટે. તો તમે ધ્યાન રાખજો, અહીંયા થોડું કન્ફ્યુઝન થશે કે એકમાં આલ્કોહોલનું ઓક્સિડેશન આ રીતે દર્શાવાય, જે કેમાં કન્વર્ટ કરે તમને કાર્બોક્સિલિક એસિડમાં, એની માટે તમારે ઓક્સિડેશન કરતા તરીકે કોને યુઝ કરવાના? તો ભાઈ બધા પ્રબળ હોય ને એને યુઝ કરો, KMnO4 ને યુઝ કરો, K2Cr2O7 ને યુઝ કરો, Na2Cr2O7 ને યુઝ કરો. ઓકે, તો આ બધા તમને ક્યાં લઈ જશે? તો આ બધા તમને લઈ જશે ડાયરેક્ટ ક્યાં ભાઈ? કાર્બોક્સિલિક એસિડ. હવે જોજો, કાર્બોક્સિલિક એસિડમાં લઈ જશે ને, તો રિએક્શન લખી લઈએ કોઈ પણ. તો ચાલો ઉદાહરણ લખીએ, જોજો, CH3CH2OH અને એનું જો ઓક્સિડેશન આ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો તો આ બની જશે CH3COOH. છેલ્લા કાર્બનનું બનાવી નાખવાનું કાર્બોક્સિલિક એસિડ. આ કોણ છે સાહેબ? તો કે આ છે ઇથેનોલ, એનું ઓક્સિડેશન કર્યું તો આ શું મળી ગયું? ઇથેનોઇક એસિડ. રેડી? ચાલો, આ પહેલો પોઈન્ટ થયો. આમાં બીજો પોઈન્ટ પણ આપણે 1 ડિગ્રીમાં લખવો પડશે કે જ્યારે 1 ડિગ્રી આલ્કોહોલનું, 1 ડિગ્રી યાદ રાખજો, 1 ડિગ્રી, જો આ ટૂંકું શોર્ટ ફોર્મમાં તમે આને યાદ રાખી શકો, 1 ડિગ્રી આલ્કોહોલનું તમે જ્યારે ઓક્સિડેશન કરશો તો તમને આલ્ડિહાઇડ મળશે. શું વાત છે? હા, ક્યારે મળશે? ઓક્સિડેશન કરતા. જોજો, આ જે હું લખું છું ને મારી મેથડ છે, ગ્રુપ મેં પાડી દીધા, તમને બુકમાં અઢળક બધું ખબર નહીં કઈ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ તો આપ્યું છે, પણ તમે એને ડિવાઈડ કરી શકો છો કે નહીં એ તમારે જોવું પડે. તો એ અહીંયા હું લખી દઉં, તમારે કરવાની જરૂર નથી. ઓક્સિડેશન કરતા તરીકે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ લઈ લ્યો, CrO3 લઈ લ્યો, તો તમને એ આલ્ડિહાઇડમાં લઈ જશે. હા, ઉદાહરણ લખવું પડશે તો કે ભાઈ CH3CH2OH જેનું ઓક્સિડેશન આ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો કરવામાં આવે તો CH3 છેલ્લા કાર્બનનું આલ્ડિહાઇડ. કઈ રીતે? તો આપણે એમ કીધું ને કે ઓક્સિજન પાસેનો હાઇડ્રોજન જાય, કાર્બન પાસેનો હાઇડ્રોજન જાય, તો જોઈ લ્યો, એક હાઇડ્રોજન આ ગયો, એક હાઇડ્રોજન અહીંયાથી ગયો, બરાબર. પહેલાં તો મને રિએક્શન પૂરી કરી નાખવા દો, થઈ ગયેલી છે, અહીંયા નામ લખી લો, પછી હું તમને કહું. આ થઈ ગયું ઇથેનોલ અને આ થઈ ગયું ઇથેનાલ. હવે જોજો, હવે આવશે મજા. શું મજા આવશે? તો કે અહીંથી એક હાઇડ્રોજન ગયો જે ઉડાડો નતો, અહીંથી એક હાઇડ્રોજન ગયો, બે વચ્ચે ડબલ બંધ બની ગયા અને બની ગયું COOH. ઓકે, ચાલો હવે જોજો, અહીંયાથી પણ એક હાઇડ્રોજન ગયો, અહીંથી હાઇડ્રોજન ગયો તો બની ગયું CHO. આ 1 ડિગ્રીનું થયું. હવે વાત કરીએ આપણે 2 ડિગ્રી. હવે વાત કરીએ કેની? તો કે ભાઈ 2 ડિગ્રી માટે. તો ભાઈ 2 ડિગ્રી આલ્કોહોલ માટે, 2 ડિગ્રી આલ્કોહોલ માટે, 2 ડિગ્રી આલ્કોહોલ માટે તમે કોઈ પણ ઓક્સિડેશન કરતા લઈ લો, નો પ્રોબ્લેમ, કોઈ ઇશ્યુ નથી આવવાના. 2 ડિગ્રી આલ્કોહોલનું કન્વર્ટ થશે કીટોનમાં, RC ડબલ બંધ OR માં જ થશે. કઈ રીતે થશે સાહેબ? CH3CH CH3OH. આ કેટલા ડિગ્રી આલ્કોહોલ છે મને કહો? 2 ડિગ્રી, જેનું IUPAC નામ લખીએ 1 2 3. તો કે ભાઈ પ્રોપેન ટુ ઓલ જેનું હવે હું ઓક્સિડેશન કરું, કોની હાજરીમાં? કોઈ પણ ઓક્સિડેશન કરતા, આગળ જે મેં લખાય કોઈ પણ. તો જોજો, અહીંથી એક એચ ગયો, અહીંથી એક એચ ગયો, તો બે વચ્ચે ડબલ બંધ, CH3 કાર્બન ડબલ બંધ ઓ,
CH3। चलो तीजो पॉइंट लखी लीए हजी, 3 डिग्री अहीं लखीए जोजो, 3 डिग्री आल्कोहोलनु ऑक्सीडेशन शक्य नथी, शक्य नथी, कारण के 3 डिग्री आल्कोहोल मा ओएच समूह धरावता, ओएच समूह धरावता कार्बन परमाणु पासे, कार्बन परमाणु पासे हाइड्रोजन नथी। ओके, तो उदाहरण लखू पड़े ने, उदाहरण लखी लीए तो के भाई 3 डिग्री वालों जे से आपणे उदाहरण लखी लीए अहीं, तो 3 डिग्री आल्कोहोल नू ऑक्सीडेशन शक्य नथी। बीजी घणी बधी रिएक्शनो थाय, कॉपर वाली छे ते आल्किन बनावे, पण आपणे ई नथी दर्शावानी अत्यारे, CH3 कार्बन, CH3 CH3OH, અને જેનું ઓક્સિડેશન કરું તો અહીંયા જે છે હાઇડ્રોજન છે, પણ આની પાસે છે નહીં, મતલબ કે ઓક્સિડેશન થતું નથી। જો ઉદાહરણ આવી ગયા, બધા પોઈન્ટ આવી ગયા, અને બધી માહિતી આપણે પ્રોપર વેની અંદર દર્શાવી દીધી। ક્લિયર?